અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં શિયાળુ સિઝન દરમિયાન ખેડૂતોએ 5013 હેક્ટર કરતા વધુ જમીનમાં ચણાની વાવણી કરેલ છે, પરંતુ છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવવાની સાથે સતત વાદળછાયા વાતાવરણના કારણે ચણામાં જીવાત અને ઈયળનો ઉપદ્રવ વધતા પાક ઉપર માઠી અસર પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મેઘરજ તાલુકા પંથકમાં રવિ પાકની સિઝન દરમિયાન ખેડૂતોએ 5013 હેક્ટર કરતા વધુ જમીનમાં ચણાની વાવણી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે શિયાળા દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોના ઉપરોક્ત પાકોમાં પર માઠી અસર પડી છે. વાદળછાયા વાતાવરણના કારણે પાકોમાં ફૂલ આવવાની શરૂઆત થવાની સાથે જ જીવાત અને ઈયળનો ઉપદ્રવ વધી જવા ખેડૂતોએ બજારમાંથી માંગી જંતુનાશક દવાઓ લાવીને છંટકાવ કર્યો હતો, પરંતુ છેલ્લા 4 દિવસથી પુનઃ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોએ પાકનું ઉત્પાદન ઘટવાની દહેશત વ્યક્ત કરી છે. વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે. જયદીપ પાટ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. મારું નામ નામર પરસોત્તમભાઈ રૂપાભાઈ, ગામ મુર્સી, પોસ્ટ રામગઢી, તાલુકો મેઘરજ. વર્ષોથી અમે ચણાની ખેતી કરીએ છીએ, પરંતુ વાદળછાયું વાતાવરણ અને વારંવાર માયઠા થવાથી ખેતરમાં ઈયોળ આવી જાય છે અને એના માટે ચણાની ખેતી પૂરી ફેલ થઈ જાય છે. તો એના માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે સર્વે કરી અને આમાં દવામાં કંઈક ઘટાડો કરાય, યા તો કોઈ સર્વે કરીને આમાંની રાહત પેકેટ આપે એવી મારી નમ્ર વિનંતી. હજાય, હું રમાભાઈ રવિ પ્રજાપતિ, રામગઢી મેઘરજ અરવલ્લી જિલ્લામાં ખેડૂતો તરીકે ખેતી કરું છું. મેં આ સાલ ચણાની ખેતી કરી છે, ખૂબ 15 વીઘામાં, પણ આખા વર્ષથી વાતાવરણ એવું વાદળછાયું ખરાબ છે તો વારંવાર ઈયળ આવી જાય છે. શરૂમાં ચણા નીકળ્યા ને એ વખતે તરત માવઠું થયું અને આ 2 વખત 3 વખત દવા છોડી આજે બધે ક્લી ઈયળ આવી જાય. તો તમે સરકારશ્રી અમારા માટે કંઈક સામું જોવો, ખેડૂતોને માટે કંઈક દયા કરો અને કોઈ રાહત જેવું આલ, અથવા તો સર્વે કરીને કોઈ રાહત આલ કે કોઈ દવા ખાતર બિયારણ દવામાં કોઈ રાહત આપો એવું કોઈક કરજો સાહેબ, ન કાં તો ખેડૂત તો અમે મરી જવાની દશા છે. અમારે તો કુદરત ઉપર આધાર રાખવાનું, એટલે અમારે કઈ રીતે જીવ